દર્દીઓથી ધમધમતી સુરતની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડમાં લાગ્યો હતો, જેને મજુરા અને માન દરવાજાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામે લાગી ગઈ હતી. જોકે તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર માટેની આ મોક ડ્રીલ છે. હોસ્પિટલ અને અન્ય એવી સંવેદનશીલ જગ્યા ઉપર આગ જેવી ઘટના બને તો કઈ રીતે કામગીરી કરવાની હોય છે તે માટે ફાયરને જવાન માટે મોક ડ્રીલ યોજાઈ હતી. સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરના ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ધુમાડા નીકળતા હોવાનો અને આગ લાગતી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો, જેને લઈ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયરના કંટ્રોલમાંથી નજીકના બે મજૂરા અને માન દરવાજા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેને લઈ ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ આખી આગ ખોટી છે. ફાયરના જવાનો માટે મોક ડ્રીલ યોજવામાં આવી છે. ફાયર અધિકારી નિલેશ દવે વધુમાં જણાવ્યું હતું કે આ મોક ડ્રીલમાં આગના ધુમાડા પણ જાતે ઊભા કરાયેલા નીકળી હતા અને દર્દી પણ ડમી ઊભા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફને જ સમજાવીને તેમને દર્દી તરીકે ઉપયોગ કરાયો હતો. ફાયરના જવાનોની ટીમ આવી ત્યારે હોસ્પિટલમાં સૌ પ્રથમ કામગીરી દર્દીને રેસ્ક્યુ કરવાની હોય છે, જેને લઈ સૌ પ્રથમ ફાયરના જવાનો દ્વારા જે જગ્યાએ ધુમાડો નીકળતો હતો એ વોર્ડમાં રહેલા ડમી દર્દીને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર પાસે હોસ્પિટલની વિગત લઈ એમને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા યોજાયેલી દિલ ધડક મોક ડ્રીલને લઈ એક સમયે તો લોકોના શ્વાસ અધધ થઈ ગયા હતા. તીરથ સુમરા, હિન્દી ન્યૂઝ, સુરત.